નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે આપણે જાણીશું કે રાજ્ય સરકારે શું શું નિર્ણય લીધા છે તેની તમામ માહિતી અમારી એક નવી સિરીઝ શરૂ થઈ છે કે રોજેરોજ રાજ્ય સરકાર જે પણ નિર્ણયો લે છે બીજી અગત્યની જે માહિતી છે એ તમને અમારી યુટ્યુબ ચેનલ થકી આપવાનો પ્રયત્ન કરીશું તો જાણીશું આજે સત્તર એપ્રિલ બે હજાર વીસની માહિતી તો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આપને રોજે રોજની માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ તો મિત્રો કામદારો માટે શું નિર્ણય લીધા છે જનધન ખાતા વિશે શું માહિતી છે કોરોના વાયરસની મફત સારવાર માટેનો પરિપત્ર બહાર કરાયો બહાર પડાયો છે તે પરિપત્ર શું છે અને બીજા અગત્યના શું શું નિર્ણયો છે તમામ માહિતી આજે આપણે જાણીશું મિત્રો લોકડાઉનમાં લોકડાઉનના કારણે ગેરહાજર રહેનાર અસંગઠિત શ્રમયોગીઓનો પગાર ન કાપવા કે છૂટા ન કરવા અનુરોધ શ્રમ નિયામક શ્રી સાહેબે કર્યો છે તમામ આપણે જોઈશું નોવલ કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા અમલી લોકડાઉનને કારણે કામ પર ગેરહાજર રહેનાર કોઈ પણ અસંગઠિત શ્રમયોગી કર્મચારીઓ પગાર ન કાપવા તથા તેઓને છૂટા ન કરવા રાજ્યના શ્રમ શ્રીએ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી શહેરી વિસ્તારમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓ જેવા કે ઘરકામ કરતા ઘરમાં રસૈયા તરીકે કામ કરતા ઘરમાં સફાઈ કામ કરતા કે હાઉસ કીપિંગની કામગીરી કરતા વગેરે જેવા શ્રમયોગીઓને તારીખ ત્રણ મે બે હજાર વીસ સુધી સ્વૈચ્છિક રજા આપવા તથા તે સમયગાળાનો પગાર પગાર પણ આપવા બાબતનું માનનીય જે આશ્રમ નિયામક શ્રી સાહેબ છે તેમણે અનુરોધ પણ કર્યો છે તો તેના વિશે હજુ વધારે પરિપત્રો બહાર પાડવામાં આવશે અગાઉ પણ મિત્રો બહાર પરિપત્ર પાડવામાં આવે છે કે પ્રાઇવેટ કંપની ફેક્ટરીની અંદર જો પગાર કાપવામાં ના આવે તો આપ હેલ્પલાઇન નંબર છે એકસો પંચાવન ત્રણસો બોતેર નામની જે હેલ્પલાઇન નંબર છે તે આપ ફોન કરી અને આપની કમ્પ્લેન જે છે ફરિયાદ નોંધાવી શકો છો હજુ પણ જો આપ પ્રાઇવેટની અંદર નોકરી કરતા હોને આપને પગાર ના આપવામાં આવ્યો હોય તો આપ હેલ્પલાઇન નંબર જે એકસો પંચાવન ત્રણસો બોતેર ઉપર ફોન કરી શકો છો અગાઉ પણ મેં આ વિશે તમને પરિપત્ર સાથે ચર્ચા કરી હતી આગળ જોઈએ બીજી એક મિત્રો માહિતી હતી કે ડીડી ન્યૂઝ ગુજરાતી છે તેમાં ટ્વિટર ઉપર ટ્વીટ કરવામાં આવ્યું હતું કે સરકારે એપ્રિલ બે હજાર વીસમાં મહિલાઓના જે પ્રધાનમંત્રી જનધન યોજના ખાતું છે તેમાં પાંચસો રૂપિયા મહિનો આપ પાંચસો રૂપિયા આપવામાં આવ્યા છે એ રીતે ત્રણ મહિના સુધી મિત્રો પાંચસો પાંચસો રૂપિયા આપવામાં આવશે તો એક અફવા મિત્રો ફેલાવવામાં આવી હતી કે તમારા પૈસા જો તમે ઉપાડશો નહીં તો એ પૈસા તમારા પાછા લઈ લેવામાં આવશે તો મિત્રો એવી જે છે એ અફવા ખોટી છે તેની અંદર પણ છે કે તમારા પૈસા જે છે એ સલામત છે તમે જરૂરિયાત મુજબ એટીએમ અથવા તો બેંક મિત્ર તમારા ગામની અંદર મિત્રો એક બેંક મિત્ર હશે એક એ બેંક મિત્ર પાસેથી પણ તમે પૈસા તમારું આધાર કાર્ડ લઈ અને ઉપાડી શકો છો તો મિત્રો એ અફવા હતી એ ખોટી હતી કે તમારા પૈસા પાછા લઈ લેવામાં આવશે તો તમે જોઈ શકો છો કે તમારા પ્રધાનમંત્રી જન જનધન યોજનામાં જે પૈસા જમા થયા છે એ સલામત છે આગળ જોઈએ બીજા મિત્રો ન્યૂઝ છે કે કોરોના વાયરસની અસરના કારણે તમામ પ્રજાજનોને કોવિડ ઓગણીસ અંતર્ગત ડેગ્નિજેટેડ હોસ્પિટલોમાં કોવિડ ઓગણીસની સારવારનો જે છે એ લાભ વિનમૂલ્યે આપવા બાબત તો સરકારે મિત્રો પરિપત્ર પણ બહાર પાડી દીધો છે ફોળ ચાર બે હજાર વીસ અને આ હોસ્પિટલો પણ નક્કી કરી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે મિત્રો આ પરિપત્ર છે કે તેની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે તમામ વ્યક્તિઓને જે છે એ કોવિડ નાઇન્ટીનની સારવાર જે એ વિન વિનામૂલ્યે આપવામાં આવશે મિત્રો લાભાર્થી તમામ વ્યક્તિઓ છે લાભ ક્યા કેવા મળશે કે ડેગ્નિજેટેડ હોસ્પિટલોમાં ઓપીડી અને આઈપીડીની નિઃશુલ્ક જે છે એ સારવાર મેળવશે તો મિત્રો આ પરિપત્રની અંદર તમામ માહિતી આપવામાં આવી છે આપણે અલગથી તેનો વિડીયો મૂકીશું કારણ કે અત્યારે વાત કરવા જઈશું તો વાત લોબી દઈ જશે તો આપણે અલગથી તેની ચર્ચા કરીશું તો જોઈએ મિત્રો આગળ શું છે સમાચાર અહીં તમે જોઈ શકો છો કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોનું સારવાર માટે માન્યતા અપાઈ છે મા કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નો જેમની પાસે આ કાર્ડ નથી તેમને પણ તે દર્દીઓને પણ મિત્રો વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે આગળ જોઈએ મિત્રો કોરોનાના દર્દીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે એટલે જે પણ કોરોના દર્દીઓ છે તેમનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે રાજ્યમાં નવ હજાર પાંચસોથી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેમાં હવે ખાનગી હોસ્પિટલોનો પણ ઉમેરો કરવામાં આવશે તો તમે આ જોઈ શકો છો કે કોરોના વાયરસની તમામ જે પણ ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે આગળ જોઈએ મિત્રો સીએમએ ટ્વિટર ઉપર એક બીજી પણ પોસ્ટ મૂકવામાં આવી છે જેની અંદર પણ એવું જણાવ્યું છે કે ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર કાર્પેન્ટર મોટર મિકેનિક જેવા સ્વરોજગાર મેળવતા કારીગરોને તારીખ વીસ એપ્રિલથી કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પછી મિત્રો આગળ જોઈએ તો વાત કરવામાં આવી છે મહાનગરપાલિકા નગરપાલિકા સિવાયના વિસ્તારોમાં બહારના વિસ્તારોમાં માર્ગ બોદકામ સિંચાઈ બોદકામ તથા એમએસએમી સહિતના ઔદ્યોગિક પ્રોજેક્ટ કાર્યરત કરી શકાશે શહેરી વિસ્તારોમાં નિર્માણધીન બોદકામ પ્રોજેક્ટ્સ ઇન જે છે મિત્રો શહેરની અંદર જે નિર્માણધીન બોદકામ છે ત્યાં પણ કામ કરવાની છૂટછાટ આપવામાં આવશે હોટસ્પોટ અને મિત્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે પછી તમે જોઈ શકો છો કે મિત્રો ગ્રામીણ વિસ્તાર ગ્રામીણ વિસ્તાર છે તેઓ પણ મનરેગાના જે છે એ કામો શરૂ કરી શકાશે મિત્રો ડીડી ગુજરાત ઉપર એક બીજું પણ ટ્વીટ હતું કે મહેસાણા જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષસ્થાને માર્કેટના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી તેમાં ખેડૂતોના હિતમાં એકવીસમી એપ્રિલે તમામ જે છે એ જિલ્લા યાર્ડો શરૂ કરવામાં આવશે પણ તેની અંદર એક મહત્ત્વની બાબત હતી કે ઊંઝા સિવાયના તમામ માર્કેટ માર્કેટયાર્ડ એકવીસ એપ્રિલથી શરૂ કરવાશે તો મહેસાણા જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે આ પ્રકારનું જે છે એ તેમણે કહ્યું છે તો બીજું છે મિત્રો એ રીતે પાટણની અંદર પણ તમે જોઈ શકો છો ટ્વિટર તો પાટણના જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે પણ એવું કહ્યું છે કે વીસ એપ્રિલથી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ ત્રણ દિવસ કરશે ઘઉંની ખરીદી ત્યારબાદ આયોજન પૂરું કરાશે અન્ય ખેત ઉત્પાદનની ખરીદી તો મિત્રો આ હતા આજના સમાચાર આપને કેવા ઉપયોગી બન્યા અન્ય બાબતે હજુ પણ સુધારો હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અમે તમારી સમક્ષ તમામ માહિતી મૂકતા રહીશું તો થેન્ક યુ આભાર આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા થેન્ક યુ થેન્ક યુ